રેસલર વિનેશ ફોગાટને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળવા જઈ રહ્યું છે. વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે અને આ એવોર્ડ્સમાં નોમિનેટ થનારી પહેલી ભારતીય રેસલર તે બની ગઈ છે. તો વર્લ્ડ કમબેક ઓફ ધ યર કેટેગરીમાં વિનેશને રાખવામાં આવી છે અને 18 ફેબ્રુઆરીએ એવોર્ડની જાહેરાત કરાશે. તો વિનેશ ભારત વતી જીતી ચૂકી છે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ પણ, ત્યારે હવે એવોર્ડમાં નોમિનેટ થનારી પહેલી ભારતીય મહિલા રેસલર. વર્લ્ડ કમબેક ઓફ ધ યર કેટેગરીમાં તેને એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે અને ફેબ્રુઆરીની 18મી તારીખે એવોર્ડની જાહેરાત થશે. કોણ વિજેતા બને છે તે જોવાનું રહેશે.